નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વાદ વિવાદમાં. સ્વાગત છે આપનું. 2017 વિધાનસભા ચૂંટણીની રસાકસી જોઈ છે આપણે અને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે પરિણામો પર સૌ કોઈની નજર છે. શક્યતાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે, સંભાવનાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે એક્ઝિટ પોલ એક તરફ તારણો સામે લાવી રહ્યા છે, બીજી તરફ લોકો પોતપોતાની રીતે અને પોતાના અનુભવો પ્રમાણે જે તમામ વાતો છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. પરંતુ સૌ કોઈની નજર અને સૌ કોઈની ચર્ચામાં અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો છે, એ વાત બિલકુલ સ્વાભાવિક છે. તો વાદ વિવાદમાં આજે અમદાવાદના રિવરફ્રન્ટથી લાઈવ એક વિશેષ રજૂઆત, ગ્રહોનું ગણિત. ગ્રહોનું ગણિત આજ વિષયને લઈને આજે આપણે વાત કરવાના છીએ અને આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે. સૌથી પહેલા તેમનું સ્વાગત કરીએ, ખૂબ જ જાણીતા એસ્ટ્રોલોજર ડોક્ટર પંકજ નાગર, દેશ વિદેશમાં જેઓનું ખૂબ જ નામ છે, આપણી સાથે જોડાયા છે. સાથે જ ટેરો કાર્ડ રીડર બરખા પરીખ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. પંકજજી, પહેલો સવાલ આપને હું એ પૂછવા માંગીશ કે ઇલેક્શનને લઈને હાલ જે માહોલ જોવા મળી રહ્યો છે, પરિણામોને લઈને, શક્યતાઓને લઈને, સંભાવનાઓને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે, શું માનવું છે આપનું? સૌથી પહેલાં તો તોરલબેન, આઈ જસ્ટ વેલકમ ધ ગાર્ડ્સ એન્ડ ગાર્ડિયન્સ ઓફ ડેમોક્રેસી, જેને આપણે કહીશું પ્રજાતંત્ર અને લોકશાહીના રખેવાળો, પિતાઓ અને ઈશ્વર જેને કહીશું કે જે ભાવિ નક્કી કરતા હોય છે. જી, એક પ્રખર જ્યોતિષી તરીકે હું ચોક્કસ કહીશ કે માત્ર ગુજરાતની ધરા અને ધુરા ઉપર નહીં, પરંતુ સમગ્ર ભારતની, દેશ અને વિદેશની ધરાને ધુરા ઉપર કેટલાક રાજકીય ફેરફારો આવી રહ્યા છે. એનું મૂળ કારણ છે તુલા રાશિ. જો દર્શક મિત્રો આપ સમજતા હો, જ્યોતિષની થોડી પણ જાણકારી હોય, કારણ કે જ્યોતિષ એક અતિ લોકપ્રિય અને લોકભોગ્ય વિષય છે, તો તુલા રાશિની અંદર ત્રાજવાનું ચિહ્ન છે અને ત્રાજવું એ પ્રજાતંત્રનું ચિહ્ન છે, ન્યાયનું ચિહ્ન છે, ન્યાયનું પ્રતીક છે. અને એની અંદર અત્યારે હાલ તુલા રાશિની અંદર મંગળ ફરી રહ્યો છે ગોચરમાં અને ગુરુ પણ ફરી રહ્યો છે, બંને પ્રજાતંત્રના ગ્રહો છે. અને હું કહું છું કે હવે આવનારા સમયની અંદર જૂની વાતો ભૂલી જજો. મે 2014થી કંઈક પરિવર્તન આવ્યું છે, ક્રાંતિ આવી છે અને આ ક્રાંતિ ચાલુ રહેવાની છે, એમાં મને કોઈ પણ બેમત લાગતો નથી. બિલકુલ પંકજજી, આ જે વાત તમે કરી રહ્યા છો હજી ઘણા બધા અર્થગર્ભિત દેખાઈ રહ્યા છે, એના પર આપણે આગળ ધીરે ધીરે આગળ વધીએ. પરંતુ બરખાજી, હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને ટેરો કાર્ડ આપ રીડ કરો છો અને એના પ્રમાણે વાત કરો છો, જ્યોતિષશાસ્ત્રના અલગ અલગ વિભાગો કહી શકાય, અંકશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર, કુંડળી જોવામાં આવે છે, હાથ જોવામાં આવે છે, રેખાઓ જોવામાં આવે છે, આપ ટેરો કાર્ડની રીતે ભવિષ્યને જોતા હો છો. ઇલેક્શનને લઈને ખાસ કરીને આપણે વાત કરીએ, પરિણામોને લઈને વાત કરીએ, તો સૌથી પહેલી આપની પ્રતિક્રિયાને લઈને ટેરો કાર્ડ રીડર તરીકે. એકચ્યુઅલી ટેરો કાર્ડ બેઝિકલી વાઇબ્સ અને ઇન્ટ્યુશન્સ વિશે છે. જી, તો જ્યારે ટેરો કાર્ડથી ઇલેક્શન્સ વિશે જોવા ટ્રાય કર્યો ત્યારે સૌથી પહેલું પિક્ચર એ જ આવ્યું છે કે ડેમોક્રેસી એકચ્યુઅલી અત્યારે આ વખતના ઇલેક્શનમાં એઝ અ ફેસ્ટિવલ સેલિબ્રેટ થઈ છે અને ઘણું જ વધારે મતદાન થયું છે આ વખતે. એટલે જે પણ પાર્ટી આવશે એણે ગયા વખત કરતાં કામ ઘણું વધારે જ કરવાનું આવવાનું છે, દેટ ઇઝ ફોર શ્યોર. એટલે આ વખતે હાર્ડવર્ક ઘણું છે એ લોકો માટે, જે બી પાર્ટી રૂલ થશે. બિલકુલ પંકજજી, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતનું રાજકારણ હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ઓવરઓલ ભારતની વાત કરીએ, ઓવરઓલ હિન્દુસ્તાનની વાત કરીએ, અને એમાં પણ જ્યારે આપણે ગુજરાતી છીએ, એક ગુજરાતી તરીકે ગુજરાતની ચૂંટણીને સ્વાભાવિકપણે ખૂબ જ મહત્વ આપી રહ્યા છે અને આ વખતની ચૂંટણી તો આમ પણ રસાકસીવાળી જ્યારે છે જ, ત્યારે ઓવરઓલ ભારતની કુંડળી પરથી આપને શું લાગે છે ગુજરાતના બદલાવને લઈને? દર્શક મિત્રો, આ બાજુ ખાસ ધ્યાન આપશો, જ્યોતિષશાસ્ત્રની વાત છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. બેને મને પૂછ્યું કે ગુજરાતના રાજકારણની અંદર કોઈ ફેરફારો આવી રહ્યા છે, તેનો સીધો સચોટ જવાબ એ છે કે ગુજરાતના રાજકારણની અંદર તો ફેરફાર આવી જ ચૂક્યો છે અને આ ફેરફાર કુંભ રાશિને આધારિત છે.
અને ભારતની જે સ્થાપના કુંડળી છે એની અંદર કુંભ રાશિ દસમા સ્થાનની અંદર છે, સત્તા સ્થાનની અંદર છે. અને આ સત્તા સ્થાનની અંદર જો વિચાર કરીએ તો મેં હમણાં અત્યારે હાલ જ વાત કરી થોડાક સમય પૂર્વે જ કે તુલા રાશિની અંદર કેસરી રંગનો ગ્રહ મંગળ ચાલી રહ્યો છે અને પ્રજાતંત્રનો ગ્રહ ગુરુ ચાલી રહ્યો છે. આ બંનેનું કોમ્બિનેશન તુલા રાશિની અંદર છે જ અને તુલા રાશિ આ કુંભ રાશિ ઉપર દ્રષ્ટિ કરી રહી છે. ગુજરાતની રાશિ પણ કુંભ રાશિ છે અને આ ભગવા રંગ સાથેનો ગુરુ તુલા રાશિમાંથી કુંભ રાશિ ઉપર દસમા સ્થાન ઉપર ભારતની સ્થાપના કુંડળી ઉપર જે દ્રષ્ટિ કરી રહ્યો છે એના આધારે નક્કી છે કે મને કોઈ ભગવા રંગના એંધાણ દેખાય છે, પીળા રંગના એંધાણ દેખાય છે, એમાં કોઈ બેમત નથી. મરખાજી, જે રીતે પંકજી વાત કરી રહ્યા છે, ભગવા રંગના એંધાણ છે દેખાઈ રહ્યા છે અને એમની જે આ વાત છે સ્પષ્ટ નથી કહી રહ્યા કદાચ, પરંતુ જે સંકેત છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ટેરો કાર્ડની રીતે જો વાત કરીએ, ટેરો કાર્ડની રીતે બી એવું જ છે કે એકચ્યુઅલી સેફરન જ સેફ છે અત્યારે જી, અને આ વખતે ગઈ વખત કરતા હર્ડલ્સ ઘણા વધ્યા છે જી, અને એ હજુ આગળ જતા વધવાના જ છે, પણ તો પણ સેફરન ઇઝ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ. અચ્છા પંકજી, આપે કહ્યું કે ભગવા રંગના સંકેત દેખાય છે, બરખાજી પણ કહી રહ્યા છે કે સેફરન સેફ છે, પડકારોની પણ એમણે વાત કરી. આપણે ખાસ કરીને જ્યારે પડકારોની વાત કરીએ તો આ વખતની ગુજરાતની ચૂંટણીને થોડુંક આપણે ડીપમાં જઈને જોઈએ છે તો અનેક પડકારો સાથે દરેક રાજકીય પક્ષ આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે તો ભાજપ માટે પણ પ્રતિષ્ઠા બચાવવાનો જંગ એનાથી ઓછું નથી જ. અને તેમાં પણ આ વખતે અનેક બાબતો એવી હતી, જીએસટીને લઈને વિરોધ થયો હતો, નોટબંધીને લઈને અનેક ઉહાપોહ જે સર્જાયો હતો, સાથે સાથે ત્રણ ફેક્ટર જોડાયા હતા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી. આ તમામની જો વાત કરવામાં આવે તો એ કેવી રીતે ફરક પાડી શકે છે આ વખતે રાજકીય પક્ષોને? લેટ મી બી ક્લિયર એન્ડ બી ઓનેસ્ટ ટુવર્ડ્સ માય નોલેજ ઓફ એસ્ટ્રોલોજી, બિકોઝ આઈ હેડ માય PhD ફ્રોમ કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને મારે મારા નોલેજ સાથે હંમેશા પ્રમાણિક રહેવું જ જોઈએ. કદાચ મારી આંગળીઓ ઉપરથી ખ્યાલ આવશે કે આ સ્ટેજ ઉપરથી બતાવું છું કે મેં મતદાન કર્યું નથી, એટલે હું કોઈ પક્ષાપક્ષીમાં નથી માનતો. હું જ્યોતિષશાસ્ત્રના અનુસંધાનમાં અને મારા જ્ઞાનના અનુસંધાનમાં વાત કરું તો BJPની કુંડળી, સ્થાપના કુંડળી April 1980ની મારી સામે છે, એની અંદર વિપરીત રાજયોગ છે, વાત નંબર એક. વાત નંબર બે, એની અંદર પરિવર્તન યોગ છે. વાત નંબર ત્રણ, ઉતરતી પનોતી છે મિત્રો, ઉતરતી પનોતી હંમેશા લાભ આપે. ચોથી વાત, આમાં શિવ પાર્વતીની જે યોગીની દશા ચાલે છે એ પણ BJPની સ્થાપના કુંડળીની અંદર ખૂબ જ ફેવર કરે છે. કોંગ્રેસની સ્થાપના કુંડળી પણ મિત્રો મારી સમક્ષ હાજરા હજુર છે. સૌથી મોટો ઝટકો સાહેબ, ચેલેન્જ સાથે કહું છું કે જે જાતકોનો જન્મ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે થયો હોય, જે બિલોંગ ટુ સેજિટેરિયસ સન, એમની કુંડળીમાં ધનરાશિનો સૂર્ય આવે અને આ 26 ઓક્ટોબર 2017થી ધનરાશિના સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ ચાલુ થયું છે, એટલે કોંગ્રેસ માટે સાહેબ કપરા દિવસોની શરૂઆત તો થઈ જ ગઈ છે. અને આઈ ડોન્ટ સી કોંગ્રેસ એઝ અ રૂલિંગ પાર્ટી ઇન ગુજરાત. ધીસ ઇઝ માય વેરી ક્લિયર કટ ટ્રાન્સપેરન્ટ આન્સર ટુ ધી પીપલ ઓફ ગુજરાત, ટુ ધી સ્પેક્ટેટર સિટિંગ ઓવર હિયર, એમાં કોઈ શંકા રાખતો નથી હું. બિલકુલ, આપણી સાથે અન્ય એક મહાનુભાવ પણ જોડાઈ ગયા છે, નસુર દારૂવાલા, ખૂબ જ જાણીતા જ્યોતિષ છે, જાણીતા એસ્ટ્રોલોજર છે. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે નસુરજી. આપ જોડાયા પહેલા આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતના રાજકારણની, ખાસ કરીને વાત કરવી છે ઇલેક્શનના પરિણામો પર. હવે સૌ કોઈની જ્યારે નજર છે ત્યારે આપનું શું માનવું છે, શું અનુમાન છે? મેં અત્યારે જ એક લોકલ TVમાં કીધું હતું કે BJP જ આવશે, પણ સાથે સાથે એ વાત નક્કી છે કે રાહુલ ગાંધીએ એ લોકોને દોડતા કરી દીધા છે. હું આપણા જે સાહેબ છે એમની સાથે બિલકુલ સંમત છું, પણ રાહુલ ગાંધીનો અસ્ત નહીં થશે, એ આગળ ચાલીને જબરજસ્ત ટક્કર આપશે અને 115 સીટ BJPની આવવાની છે. હવે BJP શું છે? BJP કંઈ નથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબ સિવાય. હવે એ લોકોની જો કુંડલી વેસ્ટર્ન એસ્ટ્રોલોજી પ્રમાણે આપણે ચેક કરીએ તો આવતું વર્ષ નરેન્દ્ર મોદી સાહેબના જીવનનું સર્વશ્રેષ્ઠ વર્ષ હશે, એટલે પછી એ GST હોય, નોટબંધી હોય, એ બધાની અસરો દેખાશે.
અને અસરો દેખાય એટલે એનું પરિણામ આવે. તો આ જીતનો મુખ્ય શ્રેય ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને હું પોતે વિજય રૂપાણી સાહેબને મળ્યો છું, એમની હસ્તરેખા જોઈ છે. તો આ ત્રણેયની જે પર્સનલ કુંડલીઓ છે એના કારણે બીજેપી અલોન વિલ કમ બેક ટુ પાવર અને કોંગ્રેસ જે છે એ પાછી બેઠી થશે અને 80% આ લોકોનું જીવનમાં તકલીફો ઊભી કરવાની જ છે. બિલકુલ, એટલે આગળ જતા કોંગ્રેસના ચાન્સીસ આપ નસ્તુરજી જોઈ રહ્યા છો, પરંતુ અત્યારે હાલ જે છે તે ભાજપ જ આગળ ચાલે છે. સર્ટેનલી બિલકુલ કોઈ એમાં બે મત છે જ નહીં. જી અત્યારે મજબૂત થશે, આગળ બી મજબૂત થશે. જી, એટલે કાયમે નરેન્દ્ર મોદી સાહેબ નું શર્ટ ખેંચતા જ રહેવાના છે. એટલે નરેન્દ્ર મોદી સામે પડકારો ઉભા કરશે કોંગ્રેસ, એ તૈયારી એમણે કરી લીધી. સર્ટનલી સર્ટનલી, પણ એમાં કેટલા કામયાબ થશે જી નહીં થશે જો, પણ અલર્ટ એ લોકોને કરી દીધા છે, એમાં કોઈ સવાલ જ નથી. બિલકુલ, એટલે ભાજપ આ વખતે પ્રેશરમાં છે. જે સામાન્ય લોકો કહેતા હતા એવું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની કુંડળી જોઈને, રાહુલ ગાંધીના સ્ટાર્સ જોઈને પણ આપ કહી રહ્યા છો. હું એક વાત કહીએ જી કે જેમ બીજેપી શું છે જી, મોદી સાહેબ છે જી, કોંગ્રેસ શું છે, સોનિયા ગાંધી છે, એટલે એમની બી જે પર્સનલ કુંડળી છે એટલી મજબૂત છે કે હજુ બી આવનારા 2 વર્ષ સુધી ગાઈડ કરશે જી, અને ક્યાંક ને ક્યાંક એની અસર થવાની જ છે. જી જી, પંકજજી જે રીતે આ નસ્તુરજી પણ વાત કરી રહ્યા છે, નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો બની ગયા છે. ભાજપ એટલે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી સિવાય કદાચ ભાજપની કલ્પના હવે ન કરી શકાય. આ દેશની હવે એ પરિસ્થિતિ છે, રાજકારણની એ પરિસ્થિતિ છે. નરેન્દ્ર મોદીજીની કુંડળી પણ આપે જોઈ છે, તો એના વિશે પણ થોડીક વાત કરીએ. મેં હમણાં નરેન્દ્ર મોદી સાહેબની કુંડળીની વાત કરી અગાઉ પણ જી, હવે ખાસ વાત કરીશ કે માત્ર એક નામ જેને આપણે નરેન્દ્ર કહીશું જી, સાહેબ સ્વામી વિવેકાનંદનું નામ શું હતું, એમ આઈ રાઈટ જી? સાહેબ એનો કલર કયો હતો? સેફ્રોન હતો. ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર સમગ્ર જો આધાર ગણો તો માત્ર માત્ર નરેન્દ્ર છે. નરેન્દ્ર કોઈ સામાન્ય નામ નથી, નરોમાં ઇન્દ્ર છે જી. નરોમાં જે ઇન્દ્ર છે એનું નામ નરેન્દ્ર છે. અને જો એમની કુંડળીની આપણે વાત કરીએ તો એમાં કેટલીક ઘટનાઓ એવી આકાર લઈ રહી છે સાહેબ કે 17/9/1950 રોજ જન્મેલા વ્યક્તિની કુંડળીમાં વિપરીત રાજયોગ છે, હમણાં વાત કરી. ઉપરાંત યોગકારક શનિ ફરે, યોગકારક શનિ અત્યારે હાલ એમની કુંડળીની અંદર 3જા સ્થાનની અંદર ચાલી રહ્યો છે અને 10મે ગોચરનો રાહુ ચાલી રહ્યો છે. 10મે જ્યારે જ્યારે ગોચરનો રાહુ તુલા લગ્નની અંદર ચાલે, તુલા લગ્ન પ્રજાતંત્રની રાશિ છે, અને જ્યારે જ્યારે 10મે આ રાહુ ચાલે ત્યારે રાજયોગ કરે સાહેબ, એમાં મને કોઈ પણ જાતની શંકા કુશંકા લાગતી નથી. ભાજપની અંદર માત્ર માત્ર સાહેબે જેમ વાત કરી એમ નરેન્દ્રભાઈ છે એવું નથી, અમિતભાઈ છે એવું નથી. ભાજપની અંદર ભારતનો ભા પણ છે, જનતાનો જ પણ છે, અને તમારી જેવી પ્રજાનો પ પણ છે. ગીનો બીગ એપ્લોડ, તાળી પાડો સાહેબ. બરખાજી, નરેન્દ્ર મોદીની ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, વડાપ્રધાનની વાત કરી રહ્યા છીએ, અને વડાપ્રધાન છે એટલે સ્વાભાવિકપણે આપણા દેશનું ગૌરવ છે, અને તેમાં પણ ગુજરાતી છે એટલે સ્વાભાવિક વધુ ગૌરવ હોવું જ જોઈએ, અને દરેક ગુજરાતીને એનું ગૌરવ છે. નરેન્દ્ર મોદીજીના ટેરો કાર્ડની રીતે જો જોવામાં આવે તો હાલ શું તમારી દ્રષ્ટિએ સ્ટાર્સ ચાલે છે? એકચ્યુઅલી નરેન્દ્ર મોદીના ટેરો કાર્ડ પ્રમાણે હી ઇઝ અ વિનિંગ મેન રાઇટ નાઉ, અને સૌથી સ્ટ્રોંગ કાર્ડ અત્યારે એમની પાસે છે, વિચ ઓલ્સો મીન્સ કે 2019માં કદાચ પીએમ રિપીટ પણ એ જ થશે. એટલે દેટ ઇઝ ફોર શ્યોર કે એના એ જ પીએમ રહેશે અને એના એ જ સીએમ પણ રહેશે આ વર્ષે, દેટ ઇઝ ફોર શ્યોર. હા, અમુક લોકો ગેમ ચેન્જર 100% બન્યા છે, જેના લીધે થોડું આ વખતે રિઝલ્ટ અનક્લિયર થયું છે, અધરવાઇઝ ઇટ વોઝ અ ક્લિયર વિન. પણ
જસ્ટ બિકોઝ ઓફ સમ ગેમ ચેન્જર્સ આ થોડું ઘણું જે થયું હર્ડલ્સ કે કહી શકો ગરમા ગરમીનો માહોલ. સો ઇનફેક્ટ હેડ્સ ઓફ ટુ ધેમ ઓલસો. જી નસ્તોજી, જે રીતે બરખાજી વાત કરી રહ્યા છે ગેમ ચેન્જરની વાત કરી રહ્યા છે, આ વખતે ગુજરાતના રાજકારણની આપ જોડાયા પહેલાં પણ અમે એ જ વાત કરતા હતા કે ઘણી બધી બાબતો એવી છે કે જે ગુજરાતના રાજકારણને આ વખતે થોડુંક અસર કરી ગઈ છે, બદલી ગઈ છે. આપે આવીને જે વાત કરી, કોંગ્રેસની વાત કરી, સાથે સાથે રાહુલ ગાંધીની વાત કરી, આપણે રાહુલ ગાંધીની વાત પર આવીએ તો આ વખતે રાહુલ ગાંધી બદલાયેલા દરેકે દરેક લોકોને લાગ્યા, શું કહેવું છે આપ? જી સમય જ મેઇન છે. જી જે વ્યક્તિ સમયને માન આપીને આગળ ચાલે, જી અને સમયના હિસાબે બદલાય, અને જ્યોતિષી શું છે, જી વોટ ઇઝ એસ્ટ્રોલોજી કે જ્યોતિષી શું છે, જી જ્યોત એટલે લાઈટ અને ઈશ એટલે ગોડ, આ એક ભગવાનનો પ્રકાશ છે. અને જ્યોતિષીમાં તમારા જે કર્મો હોય, પાછલા કર્મો, એ તમારી કુંડળીમાં આવીને બેસે, એ તમને એનું જ્ઞાન આપે. હવે જે રાહુલ ગાંધીને વેસ્ટર્ન એસ્ટ્રોલોજી પ્રમાણે મંગળ બહુ બલવાન થવાનો છે, શુક્ર બહુ બલવાન થવાનો છે, અને પાછળથી તમે જુઓ જ્યારે ફેલ હતો ત્યારે પણ એની માતાએ એને સદૈવ સાથ આપ્યો છે. બિલકુલ કાયમ રાહુલ ગાંધીની તાકાત એની માતા જ છે, અને એની કુંડળીની અંદર બી નીચ ભંગ રાજયોગ છે. નીચ ભંગ રાજયોગ એટલે ઓબસ્ક્યુરિટી, શૂન્યમાંથી ઉપર આવવું. એટલે અત્યારે એના સિતારા બદલાયા છે, એટલે આ પરિબળો બરાબર જબરજસ્ત રીતે ટક્કર આપીને કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ બી જે છે એ પોતાના જન્મનું ભાતું કાપી રહ્યા છે, અને સાથે સાથે ખરેખર જે વિકાસ વિકાસની જે વાતો છે એ ગુજરાત તો નહીં પણ સમગ્ર દેશનો વિકાસ કરશે. અને અહીંયાની જે પ્રજાએ જે વોટ આપ્યા છે એ જોતા વોટ આપ્યા છે કે આપણને આગળ ચાલીને માણસ ક્યાં લઈ જશે, આપણી રજૂઆત કોણ દિલ્હીમાં સમજશે, અને જ્યારે આપણે ક્યાંક વિદેશ જઈએ ત્યારે આપણી શું છબી ઊભી થાય છે. એટલે એમની જે પર્સનાલિટીમાં એમના સ્ટાર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમની કુંડલીમાં બી નીચભંગ રાજયોગ છે, લક્ષ્મી યોગ છે એમની કુંડલીમાં. અને બીજું સાહેબે જેમ કીધું શનિના માણસ એટલે જમીન પકડીને ચાલનારા ખેડૂતો, નાના વર્ગો, સામાન્ય લોકો સાથે પહેલેથી મોદી સાહેબ સંકળાયેલા છે. બટ એઝ ડેઝ ગોઝ બાય સમય જશે, મેડમે કીધું પાછા પીએમ બનશે, પણ આ લોકો એમની છાતી પર ક્રિકેટ રમવાના જ છે. બિલકુલ, એટલે અઘરો સમય પણ આવી રહ્યો છે ભાજપ માટે, સરકાર તૈયારી રાખવી પડશે. જી એવું નથી કે કોઈ પ્રશ્નો નહીં પૂછશે. જી બિલકુલ, એટલે માત્ર પોતાનું જ ચાલશે અને એક હથ્થું શાસન હવે નહીં ચાલી શકે એવું સ્પષ્ટ છે. બિલકુલ, એક બ્રેક, નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ, પછી આપણી આ જે ચર્ચા છે તેમાં આગળ વધીશું. ગ્રહોનું ગણિત આ વિષયને લઈને આજે આપણે વાત કરી રહ્યા છે અને આ જ વિષયને લઈને ચર્ચા આગળ પણ કરીશું. હજી પણ ગુજરાતના રાજકારણમાં શું બદલાવ આવી શકે છે અને ભાજપ અને કોંગ્રેસ માટે આવનારા દિવસો કેવા છે એ તમામ વિષયની કરીશું વાત. આપ જોડાયેલા રહો અમારી સાથે, હાલ રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે વાદ વિવાદમાં. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છીએ અમે અને ગ્રહોના ગણિતને લઈને ચર્ચા કરી રહ્યા છે. અમારા સહયોગી મૌલિક ધામેચા જોડાયેલા છે. મૌલિક, આપણી સાથે કેટલાક લોકો પણ ઉપસ્થિત છે. જનતા શું પૂછવા માંગી રહી છે, ખાસ કરીને આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે તેમને રાજકારણને લગતા કોઈ સવાલ હોય તો તેમને પૂછીએ. શું પ્રશ્ન છે આપને? કોંગ્રેસ હંમેશા એક રાજનીતિમાં માને છે કે પોતે આગળ નથી વધતી. કોઈ રાહુલ હોય કે સોનિયા હોય, 2019માં કોઈ નવો ચહેરો લોકોની સામે આવે જેની રાશિ પર મળતી હોય તો શું પીએમ તરીકે નવા ચહેરાની વાત કરી રહ્યા છો આપ? જી, પીએમ તરીકે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે. જી આપ. જી, આઈ એમ અલાઉડ ટુ સ્પીક અબાઉટ કોંગ્રેસ એન્ડ સમ એસ્ટ્રોલોજિકલ પોઈન્ટ્સ. તમે એટેન્શન તમારું રાખજો. ભાઈએ ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. હવે આપણી ભારતની જે સ્થાપના કુંડળી છે ને એ વૃષભ લગ્નની છે, એમાં સાતમા સ્થાનમાં કેતુ છે, બરોબર. હવે જ્યારે જ્યારે ભારત દેશની અંદર જે ચેન્જીસ આવ્યા છે એ કેતુ પરથી જ્યારે જ્યારે શનિનું ભ્રમણ થયું ત્યારે આવ્યા છે. હવે આ વૃશ્ચિક રાશિના કેતુ ઉપર શનિનું ભ્રમણ નવેમ્બર 2014 પહેલાં સ્ટાર્ટ થઈ ગયું હતું. આઈ મીન ટુ સે ઇટ વોઝ સ્ટાર્ટેડ ઇન ફેબ્રુઆરી 2014 એન્ડ વી કુડ સી સમ પોલિટિકલ ચેન્જીસ ડ્યુરિંગ મે 2014. રાઇટ ફ્રોમ મે 2014 વી હેવ અ પ્રાઇમ મિનિસ્ટર, હિઝ નેમ ઇઝ મિસ્ટર નરેન્દ્ર મોદી. ઓકે, હવે આ જે કેતુના ચેન્જીસ છે ને સાહેબ, 1947-48માં આવે આઝાદી મળી, 1962ની અંદર ચાઇના વોર થઈ, 1999માં કારગિલ વોર થઈ, 1984માં માનની ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું. આવા ઘણા બધા ચેન્જીસ કેતુ પર શનિ ફરવાના કારણે, અગર તો કેતુ પર શનિ દ્રષ્ટિ કરે ત્યારે આવતા હોય છે. બધા એક્સપેક્ટ કરતા હોય છે કે લાઈફની અંદર ચેન્જ જોઈએ, એ પછી ભલે પત્ની કે પતિની વાત હોય, બરાબર ને, તો બધા ચેન્જીસ માગતા હોય લાઈફની અંદર, સારી જગ્યાએ ફરવા જવું, ભૌતિકવાદની અંદર ચેન્જીસ. પણ ચેન્જીસ આપણા હાથની વાત નથી, એ ગ્રહોના હાથની વાત છે કે જેને આપણે નમન કરવું જોઈએ. જે ફેબ્રુઆરી 2014થી કેતુએ જે ચેન્જીસ આપ્યા છે એ 7.5 વર્ષના છે, એટલે મારી દ્રષ્ટિએ જૂન 2021 સુધી તો માનનીય નરેન્દ્ર મોદી જ આપણા પ્રાઇમ મિનિસ્ટર રહેવાના છે, એમાં મને કોઈ શંકા કે શક નથી. રૂપાણી સાહેબના ગ્રહો પણ સારા, જો તમને કહી દઉં, આપણે ગમે તે વિચારતા હોઈએ, એમના વિજય નામની અંદર જ વિજય સમાયેલો છે, એન્ડ ધેટ આઈ વિલ પ્રૂવ. બરકાજી, જે સવાલ હતો એ આપની પાસેથી પણ એ જાણવા માંગીશ. મને લાગે છે ત્યાં સુધી જેટલું હું સમજી શકી છું, તેમનો સવાલ છે કે કોંગ્રેસમાં કોઈ નવા ચહેરાને નથી પ્રાધાન્ય આપવામાં આવતું, કોંગ્રેસમાં કોઈ નવો ચહેરો આગળ નથી આવતો, અને એ રાજકારણને લઈને જ્યારે જોવામાં આવે ત્યારે પણ આ હંમેશા આક્ષેપો થતા આપણે જોતા આવ્યા છીએ. શું લાગે છે આપને, કોંગ્રેસ આમનું આમ જ રહેશે કે બદલાશે? કોંગ્રેસ માટે જોવા જઈએ તો એકચ્યુઅલી ધ ટેરો કાર્ડ છે કે નેક્સ્ટ 5 યર્સ સુધી તો કોઈ ચહેરો બદલાશે નહીં, પણ આગળ જતા અ ફિમેલ, એક પ્રિયંકા ગાંધી આવી શકે છે, પોસિબલ છે, પણ એક સ્ત્રી 100% કોંગ્રેસનું ભવિષ્ય 5 વર્ષ પછી બદલશે, દેટ ઇઝ ફોર શ્યોર. 2019 અગેન ધ પીએમ રિપીટ્સ ધ સેમ. આપણે અત્યારે પક્ષની વાત કરી રહ્યા છીએ. પીએમ આપ પહેલા પણ કહી ચૂક્યા છો, પંકજી પણ કહી ચૂક્યા છે, નસુરજી પણ કહી ચૂક્યા છે કે પીએમ તો ફરી એક વખત આપણે નરેન્દ્ર મોદીને જોવાના છે. જી નસુરજી, બહુ સીધી વાત છે, ગણેશની કૃપાથી કોંગ્રેસમાં કોઈ ચેન્જ આવવાનો નથી, રાહુલ ગાંધી જ રહેશે. પણ જ્યારે પાર્ટી હારતી હોય, બહુ સિમ્પલ છે, જ્યોતિષીની જરૂર નથી, ત્યારે એમાંથી લોકો ભાગી જાય, કોઈ પણ વાહન ડૂબતું હોય, એટલે કોંગ્રેસના 5 વર્ષ પછી 2 ભાગ થશે, બીજી એક કોંગ્રેસ રચાશે. અને જેમ મેડમે કીધું, એ કોંગ્રેસનું સંચાલન કોઈ સ્ત્રી કરે અને ધીમે ધીમે આ કોંગ્રેસ પાછળ જાય, નવી કોંગ્રેસમાં કંઈ થાય, બાકી જૂની કોંગ્રેસ રાહુલ રાહુલ અને રાહુલ જ રહેવાના છે. પંકજી, એક સવાલ મને પૂછે છે, એવું થઈ શકે છે? જી,
પ્રિયંકા ગાંધીની જ્યારે આપણે વાત કરીએ, હંમેશા લોકો પહેલા એવો વચ્ચે આખો જુવાળ હતો કે પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવે એવું લોકો ઈચ્છતા હતા, ઇન્દિરા ગાંધીની છબી પ્રિયંકા ગાંધીમાં શોધતા હતા, અને સતત એવો પ્રયાસ કરવામાં આવ્યો, કોંગ્રેસમાંથી પણ કરવામાં આવ્યો કે પ્રિયંકા ગાંધી રાજનીતિમાં સક્રિય થાય, પરંતુ એ ન થયા. અને લોકો એવી પણ વાત કરતા જોવા મળ્યા કે રાહુલ ગાંધીના બદલે જો પ્રિયંકા ગાંધી આવ્યા હોત રાજકારણમાં તો કોંગ્રેસનું ચિત્ર જુદું હોત. તમે શું માનો છો? તો એક્ચ્યુઅલી ત્રણ બેન, વાત એવી છે જી કે રાજકારણ માટે સૌથી અગત્યનું કોઈ એસેન્ડન્ટ, જેને આપણે ગુજરાતી ભાષામાં જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન કહેવામાં આવે છે, ફર્સ્ટ હાઉસ ઓફ હોરોસ્કોપ યાની કે કુંડલી, એમાં કર્ક લગ્ન હોય ને તેવા જાતકો બહુ સફળ થાય છે. જી તુલા લગ્ન હોય તો જાતકો ખૂબ સફળ થાય છે. મોદી સાહેબનું તુલા લગ્ન છે, ઇન્દિરા ગાંધીનું કર્ક લગ્ન હતું. જી બરોબર છે. હવે જે સોનિયા ગાંધી સક્રિય થયા છે, દેટ ઇઝ બીકોઝ ઓફ કેન્સર એસેન્ડન્ટ. હવે આ રાહુલ ગાંધીની પણ મારા પાસે કુંડળી છે, એ સિંહ લગ્નની કુંડળી છે. હવે આ નથી તુલા લગ્નની કુંડળી, નથી કર્ક લગ્નની કુંડળી, પ્રિયંકા ગાંધીની જે કુંડળી છે એ વૃશ્ચિક લગ્નની કુંડળી છે. જી તો હવે આવનારા સમયની અંદર હું એવું માનું છું કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી જે કેનોટ બી પીએમ ઓફ ઇન્ડિયા, એ વાત નક્કી છે. અચ્છા, એટલે તુલા અને કર્ક લગ્ન નથી એટલે એ લોકો પીએમ પદ સુધી તો નથી પહોંચી શકે એવા છે, કે જેના કારણે આ બંને તો પીએમ તરીકે આપણી સામે આવી શકે એમ છે નહીં. તો દર્શક મિત્રો, આ ઇન્ટરેસ્ટિંગ જે આખી ચર્ચા ચાલી રહી છે, આગળ પણ આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હજી પણ અનેક સવાલો રાજકારણને લઈને, ગુજરાતના રાજકારણને લઈને મનમાં જન્મી રહ્યા છે, તેને સમજવાનો અને તેમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. જોડાયેલા રહો અમારી સાથે, સમય છે બ્રેકનો.
વેલકમ બેક. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે. મૌલિક, ફરી એક વખત જનતાની પાસે જઈશું અને કોઈ સવાલ જો તેમના મનમાં હોય તો જાણીશું. જી, મારું કહેવું એવું છે કે એક તો કોંગ્રેસ સત્તામાં આવવી હોય તો શું કરવું જોઈએ, અને બીજું કે હાર્દિક પટેલ સીએમ બનશે કે કેમ, એ બે સવાલ છે મારા. પંકજી, હાર્દિકને લઈને મારા મનમાં પણ એક સવાલ છે કે આ વખતે રાજકારણમાં ઘણું બધું પરિવર્તન, ગુજરાતના રાજકારણમાં પરિવર્તન જે આવ્યું એમાં એક ખૂબ મોટું નામ જે હંમેશા છેલ્લા વર્ષોમાં ચર્ચાયું એ હાર્દિક પટેલનું તો રહ્યું જ છે. કોંગ્રેસ ભાજપ બંને પોતપોતાની રીતે પોતાની સાથે લેવાના પ્રયાસો કરતા રહ્યા, પરંતુ ગેમ ચેન્જર બનવાની દિશામાં તો એ હતો. હાર્દિક પટેલની કુંડળી મારી સામે જ છે આ રહી. સિંહ લગ્નની છે, લગ્ન મંગળ છે, એટલે બાય નેચર ઇઝ વેરી એગ્રેસિવ, બરાબર છે. મંગળ જ્યારે ફર્સ્ટ હાઉસની અંદર હોય ત્યારે માનસિક અવ્યવસ્થા અને ગોટાળા બહુ ઊભા કરે. આજે અંબાજી હતો ત્યારે મેં એમને જોયેલા ભાઈને, બરાબર છે. આપણે આઈ ડોન્ટ ડિનાઉન્સ હિમ, આઈ ડોન્ટ કન્ડેમ હિમ. વ્યક્તિ તરીકે ગમે એટલા સારા હશે, સારા છે, આપણે માની લઈએ. પોતે તરી શકે છે, પણ તારી શકવાની ક્ષમતા એમનામ નથી. તરવું અને તારવું બંને અલગ વસ્તુ છે. અને ખાસ કરીને વાત કરું તો આપે જેમ પૂછ્યું કે કેન હી બી સીએમ, બરાબર છે. યસ, હી કેન બી સીએમ, બટ ઇન અધર ટર્મિનોલોજી. સીએમનો મતલબ કોમન મેન પણ થાય છે. હાર્દિક પટેલ મીડિયાથી લઈને લોકો સુધી સતત ચર્ચાતો રહ્યો, ફરી પાછો ખોવાઈ શકે છે, આપનું કહેવાનો મતલબ એવો છે? ના, હું હજી ચોખવટ કરીશ તમને. એના સૂર્ય અને રાહુ એનો જે 12મા સ્થાનમાં, સૂર્ય અને ચંદ્ર 12મા સ્થાનમાં અમાવસ્યા યોગની અંદર એનો જન્મ થયેલો છે. અને આ જે બંને ગ્રહો સૂર્ય અને ચંદ્ર એ અત્યારે હાલ ગોચરના રાહુની દ્રષ્ટિ હેઠળ છે, એની અસર હેઠળ છે. અને ધ 12th હાઉસ દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એ હાઉસ ઓફ એક્સપેન્સીસ, ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ રોંગ સ્ટેપ્સ. તો જ્યારે સૂર્ય અને ચંદ્ર એ રાહુના શત્રુ ગ્રહો છે, કારણ કે રાહુ જ્યારે છાનુમાનું અમૃત પી ગયો હતો દેવોની સભામાં, ત્યારે સૂર્ય અને ચંદ્રએ ચાળી ખાધેલી, એટલે એના મોટા એનિમી છે. એના પર અત્યારે હાલ રાહુનું ભ્રમણ છે તો એ લાભ નહીં આપે હાર્દિકભાઈને. ભાઈ એટલા માટે કહું છું કારણ કે મને કોઈ પક્ષાપક્ષી ગમતી નથી, મારા માટે બધા માનદ જ છે. જી, બરાબર. આપનું શું કહેવું છે હાર્દિક પટેલને લઈને? હાર્દિક પટેલ માટે હું એટલું જ કહીશ કે બહુ જ એગ્રેસિવ છે, બહુ જ વધારે ગુસ્સાવાળા છે. જો થોડો ગુસ્સો ઠંડો કરે ને થોડી ધીરજ રાખીને કામ લે તો કદાચ એમને સ્મોલ થોડા ટાઈમ માટે સક્સેસ મળશે, પણ એ સક્સેસ ટેમ્પરરી છે અને બહુ નાની સક્સેસ છે. એ સીએમ જેટલી મોટી સક્સેસ તો નહીં જ મળે, પણ નાની નાની સક્સેસ મળશે, પણ બહુ જ ઓછા ટાઈમ માટે મળવાની છે. બીજી એક વસ્તુ કે જેવું સારે કીધું કે એ કોઈને હેલ્પ કરી રહ્યા છે તરવા માટે, તો એ તમારે હેલ્પ કરતાં કરતાં ઘણીવાર ધ્યાન રાખવું પડે કે તમે પોતે પણ તણાઈ ના જાઓ, ઘણીવાર હાથ ખેંચાઈ જાય આપણો અંદર, એટલે એ બહુ કેરફુલ રહેવું પડશે હાર્દિકભાઈએ. નસ્તુજી, મેં મારા બાપુજી બેજામ દરવાલાજીના પાસેથી ઘણું બધું શીખ્યું, ઘણી બધી ભવિષ્યવાણી જાણી, પણ આટલા સરસ એ લોકોએ સમજાવ્યું છે કે આના આગળ કંઈ જ કહેવાનું રહેતું નથી. હાર્દિક કંઈ જ કરી શકવાના નથી. જે આ છે ઇટ્સ એ ટેમ્પરરી, એક આઉટબર્સ્ટ જેને કહીએ, જે છે આ લોકો કરતાં વધારે કોઈ સારું સમજાવી શકે નહીં. અને કંઈ આગળ સીએમ તો શું આગળ વધવાની કોઈ ચાન્સીસ દેખાતા નથી. મુદ્દો જાળવી રાખશે, મુદ્દો જાળવી રાખશે, મુદ્દો છે પકડી રાખશે, મુદ્દો જાળવી રાખશે. અને મુદ્દા સાથે કદાચ થોડા લોકો બી સંકળાયું એની ના નથી, પણ સીએમ કે આગળ ચાલીને કંઈક પ્રાપ્ત થાય એવું નથી. આ તો એવી વાત છે કે સભા જ્યાં ભરાય ત્યાં કોઈ તો સાંભળવા આવશે, એ બહુ સીધી વાત છે. જી, એટલે પંકજી, નસ્તુરજી પણ જે રીતે વાત કરી રહ્યા છે, બરખાજીએ પણ કીધું, આપે પણ જે રીતે કીધું કે હાર્દિક પટેલ અત્યારે ટાઈમ બીંગ જે રીતે સફળતા જે મળી છે, લોકો એની સાથે જોડાયા છે, પરંતુ ગેમ ચેન્જર ન બની શકે, કોઈ મોટી જગ્યા પર ન પહોંચી શકે, પરંતુ હાર્દિક પટેલના કારણે રાજકારણમાં ફરક આવશે એવી સંભાવનાઓ દેખાતી હતી. હાર્દિક પટેલની સભાઓ જે રીતે લોકો એકઠા થતા હતા, ભીડ જે રીતે ભેગી થતી હતી, એવું લાગતું હતું કે આ વખતે ભાજપને પડકાર બની રહેશે. પરંતુ જે રીતે તમે કહી રહ્યા છો, સ્પષ્ટ રીતે સેફ્રોન દેખાઈ રહ્યો છે, તમે કહી રહ્યા છો સ્પષ્ટ રીતે ભાજપ જ આવી રહ્યું છે, જે રીતે સરકાર બની રહી છે, એવું આપનું જે અનુમાન છે, 18મી એ સ્પષ્ટ થશે ચિત્ર, પરંતુ આપના અનુમાનને જો સાચું માનીએ તો હાર્દિક પટેલ કોઈ ફરક નથી પાડી શક્યો. જો હવે પહેલી વસ્તુ સાંભળો, બેને સરસ ક્વેશ્ચન કર્યો. જી પ્લીઝ,
કીપ યોર એટેન્શન ઓવર ધી સ્ટેજ, કે પાણી છે ને 212 ડિગ્રી ઉકળે અને 211 ડિગ્રી સુધી ગરમ જ રહે, બરોબર છે? હવે રાજકારણની અંદર શું છે, 212 ડિગ્રી કરતા વધારે ઉકળવું પડે. અત્યારે આટલી ઠંડીની અંદર પણ રાજકારણની ગરમી તમને લાગે એટલા માટે આપણે બધા ભેગા થયા છીએ, એટલે 212 ડિગ્રીથી ઉપર આપણે ચાલી રહ્યા છીએ. સો ફોર એની કાઇન્ડ ઓફ સક્સેસ, આપણું જે પાણી છે ને રાજકારણનું, એ 212 ડિગ્રીથી ઉપર ઉકળવું જોઈએ. અને બાકીના જે નેતાઓ છે, ભાઈ અલ્પેશભાઈ છે, બહુ સારા વ્યક્તિ છે, હાર્દિકભાઈ છે, બરોબર છે, બીજા એમના સારા નેતાઓ ભરતભાઈ પણ છે, શક્તિસિંહ છે, પણ આ બધું શું છે કે 211 ડિગ્રીથી નીચે જ ગ્રહો મુજબ ચાલ્યા કરે છે. જે દિવસ 212 ડિગ્રીથી ઉપર એમનું પાણી ઉકળશે ત્યારે સાહેબ એ પાણી બરોબર ગરમ થશે, ફળફળ થશે અને સફળતાના શિખર ઉપર પહોંચી જશે. ધીસ ઇઝ વોટ એસ્ટ્રોલોજી સેઝ, આઈ ડોન્ટ સે. વીટ અને વિઝડમ જે પુસ્તક ઇન્દિરા ગાંધીએ સ્વયં લખેલું છે, પણ મને લાગે છે કે સૌથી વધારે મોદી સાહેબે, અમિતભાઈએ અને ભાજપના માણસોએ વાંચ્યું છે. કારણ કે એ પુસ્તકની અંદર લખ્યું છે કે વેર ધેર ઇઝ ચેલેન્જ યોર બેસ્ટ કમ્સ આઉટ. એટલે આ પુસ્તક સૌથી વધારે ભાજપમાં વંચાયું છે અને એમાં એમની સફળતા ખૂબ વધી. કેમ તો હું માનું છું કે મોદી સાહેબ હોય, અમિતભાઈ હોય, ભાજપ હોય, હું હોઉં, તોરલબેનો કંઈ ઉભેલા બધા આવેલા બેઠેલા જેટલું પ્રજાતંત્રના માણસો છે, એમના માટે ચેલેન્જ તો હોવી જ જોઈએ. જો ચેલેન્જ તમારા માટે નહીં હોય તો તમારું બેસ્ટ બહાર નહીં આવે સાહેબ. અને આ બેસ્ટ એટલા માટે જ બહાર આવ્યું છે કારણ કે આ લોકો શ્રેષ્ઠ છે, એમાં કોઈ શંકા નથી. એટલે જે રીતે આ વખત અત્યાર સુધી 22 વર્ષની આપણે વાત કરીએ નસુરજી, 22 વર્ષથી માત્ર ને માત્ર ભાજપ જીતતું આવ્યું અને કોંગ્રેસ ખૂબ નિષ્ક્રિય રહ્યું એવી હંમેશા વાતો થઈ. કોંગ્રેસે પ્રયાસો જ નથી કર્યા જીતવા માટે. આ વખતે થોડી સક્ષમ થઈ તો ભાજપ માટે કોંગ્રેસ ચેલેન્જ હતી અને એટલા માટે થોડું વધારે દોડ્યા અને હવે જીતશે પણ ભાજપ જ. જીતશે પણ જે પ્રજાના પ્રશ્નો છે એ તરફ વધારે ધ્યાન આપશે. હાર્દિક ના આવવાના કારણે જે પ્રશ્નો છે એ લોકોને ખબર પડે એટલે એનું બી બરાબર ધ્યાન આપશે. એટલે નાવ આમાંથી પ્રજાને ફાયદો થશે, આમાંથી પ્રજાને ફાયદો થશે. અને ભાજપ આગળ ચાલીને શું કરવું એ બરાબર જોઈ વિચારીને, અત્યારે તો કરે જ છે પણ વધારે સારી રીતે જોઈ વિચારીને કરશે. બરખાજી, આ સવાલ હું આપને પણ પૂછવા માંગીશ કે ગુજરાત માટે જ ખાસ કરીને આપણે લોકશાહીની વાત કરીએ છીએ, રાજકારણની વાત કરીએ છીએ, કઈ સરકાર બનશે, કયા નેતા બનશે, એ આફ્ટર ઓલ આપણી જનતા માટે જ બનવાના છે ને, એમના માટે કામ કરે એના જ પ્રયાસો હોય છે. ગુજરાતનું શું ચિત્ર જોઈ રહ્યા છો આપ? ગુજરાત માટે જનતાને જ ચૂઝ કરેલા જે છે એ જ આવશે. જનતા જે મેજોરિટી જેમને વોટ આપી ચૂકી છે એ જ આવશે. જેવું આ લોકોએ કીધું એવું જ છે. અને હું હજુ બી કહું છું જે મેં પહેલાં કીધું કે હાર્દિકભાઈ ને અલ્પેશભાઈ આ બે જણને હું સિરિયસલી હેટ્સ ઓફ કહીશ કે આ ચેલેન્જીસ ના હોત તો બહુ ડલ આપણું આ વખતનું ઇલેક્શન હોત. પણ એ લોકોએ એકચ્યુઅલી એને સેલિબ્રેશન ટાઈપ બનાવી દીધું બીકોઝ સામસામી ગરમે ગરમી થઈ ગઈ. અને એ લોકોના લીધે ઘણું બધું આ લોકોને ચેલેન્જ મળશે અને હજુ બી એ લોકો આગળ ચેલેન્જીસ મૂકતા જશે. જેમ મેં કીધું કે હર્ડલ્સ છે, હજુ આગળ હર્ડલ્સ એ જ રૂપમાં છે કે આ લોકો ચેલેન્જીસ મૂકતા જશે. અને ઇફ ધ રૂલિંગ પાર્ટી એટલું બધું સિરિયસલી લેશે, જે મેં કીધું હાર્ડવર્ક કરવું પડશે, તો વધારે મહેનતમાં એ જ છે કે આ લોકો જેટલી હર્ડલ્સ મૂકતા જાય એટલા માઇલસ્ટોન્સ તમે અચીવ કરતા જાઓ અને તમે અચીવ કરતા જાઓ એટલા જનતાના દિલમાં બેસતા જાઓ. બિલકુલ જી પંકજી, એક બહુ મહત્વપૂર્ણ સવાલ કોંગ્રેસને લઈને પણ મારા મનમાં છે, પરંતુ એના પર આપણે આગળ વધીએ, પહેલાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. તો દર્શક મિત્રો, હજી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની બાકી છે. ભાજપ વિશે વાત કરી, નરેન્દ્ર મોદી વિશે વાત કરી, હાર્દિક પટેલ વિશે પણ વાત કરી, કોંગ્રેસના નેતાઓની કુંડળી શું કહી રહી છે તે જાણીશું, પરંતુ એક બ્રેક બાદ.
વેલકમ બેક બ્રેક બાદ ફરી વખત સ્વાગત છે. મૌલિક એક સવાલ જનતા તરફથી પણ જાણી લઈએ. એક જનતા તરફથી પૂછવામાં આવતો સવાલ છે, તેમને વાંચા આપીએ. સર, દરેક ત્રણ જણને મારો એક સવાલ છે. અત્યારે એક મેઇન મુદ્દો ચાલી રહ્યો છે, રામ મંદિર. તો શું 2019 સુધીની અંદર એક રામ મંદિર બનવાની શક્યતા ખરી, અને અને 2022 સુધીમાં શું બની શકશે રામ મંદિર? પંકજી, ખૂબ જ ટૂંકમાં, બહુ સારો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો છે. ખૂબ જ ટૂંકમાં એની વાત કરી લઈએ, કારણ કે આપણે કોંગ્રેસ વિશે પણ વાત કરવી છે. જી, જ્યારે જ્યારે ધનરાશિની અંદર શનિ આવે ત્યારે ત્યારે ધર્મ અને જે દેવી દેવતાઓની વાત છે એને લઈને મોટા પરિવર્તનો આજ સુધી આવ્યા છે. કારણ કે ધનરાશિ એ ગુરુની રાશિ છે મિત્રો, અને ગુરુ અને શનિનું મિલન એટલે કે ગુરુની રાશિમાં શનિનું ભ્રમણ થવાના કારણે એક આધ્યાત્મિક યોગ સર્જાય છે. અને ધનરાશિ વિજયની રાશિ છે. આઈ જસ્ટ પ્રોમિસ યુ એન્ડ એસ્યોર યુ ફ્રોમ ધી સ્ટેજ ઓફ 24G કે વી વિલ હેવ રામ મંદિર બાય ધ એન્ડ ઓફ જનવરી 2020. જી બરખાજી, એસ ઓફ પેન્ટેકલ્સ વિચ મીન્સ 1 યરની અંદર આ જે રામ મંદિરનું છે એ ડિસિશન આવશે અને પોઝિટિવલી આવશે, કારણ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. નસ્તુરજી, જે એમને કીધું એ અક્ષર અક્ષર બિલકુલ થવાનું જ છે. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબની જે કુંડળી છે એની અંદર એ બતાવે છે કે એમનો જન્મ જ આના માટે થયો છે. હી ઇઝ બોર્ન ફોર ધીસ હોલી વર્ક ઓનલી. બીજું, એની સાથે ગંગાની બી સફાઈ ખરેખર સાફ થશે. ગંગા ખરેખર સાફ થશે. અને એમને જે ગ્રહો બતાવ્યા બિલકુલ સટીક પ્રિડિક્શન છે. વી કમ્પ્લીટલી નોટ ઓનલી એગ્રી બટ સેલ્યુટ સરજી આ સરસ જબરજસ્ત પ્રિડિક્શન માટે. જી પંકજી, રામ મંદિરની પણ વાત થઈ ગઈ, આપણે ભાજપની પણ વાત કરી લીધી, અને જે રીતે તમામ મુદ્દાઓ પર વાત કરી, ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ, કારણ કે જ્યારે ભાજપની વાત કરવી હોય ત્યારે કોંગ્રેસની વાત આપણે કરવી જ પડે. ગુજરાતના નેતૃત્વમાં કોંગ્રેસ માટે ખાસ કરીને કોઈ એવો ચહેરો નથી કે જેને જોઈને કદાચ લોકો આંખ બંધ કરીને તેમને પસંદ કરે તેવી હંમેશા વાત થઈ છે. ભરતસિંહ સોલંકી હોય કે શક્તિસિંહ ગોહિલ હોય, એ બધા નામ ચર્ચાતા રહ્યા, પરંતુ કોઈ એક નામ સામે ન આવ્યું ગુજરાત કોંગ્રેસમાં. નડી શકે એમને? હા, જો હવે હું એવું માનું છું જી કે જો તમારી પાસે કોચ ના હોય અને બોસ પણ ના હોય, કોચ પણ નથી અને બોસ પણ નથી કોંગ્રેસ પાસે, જી બરોબર છે, તમે બતાવો કયું કોચ છે અને કોણ બોસ છે. હવે કોચ અને બોસ માટે કુંડળીનો સૂર્ય ખૂબ બળવાન હોવો જરૂરી છે. કુંડળીમાં કોંગ્રેસની સ્થાપના કુંડળીમાં ધનરાશિનો સૂર્ય ભાગ્યસ્થાનની અંદર શુક્ર સાથે બિરાજમાન છે. અત્યારે હાલ શનિનું ભ્રમણ કુંડળીના મૂળ સૂર્ય ઉપરથી ચાલી રહ્યું છે. સૂર્ય એટલે સત્તા છે, સૂર્ય એટલે કોષ છે, સૂર્ય એટલે તંદુરસ્તી છે, સૂર્ય એટલે બોસ છે, સૂર્ય એટલે રૂલર છે, અને સૂર્ય એટલે સમગ્ર સૃષ્ટિનો પાલક, પિતા, પાવર, મસલ પાવર, મની પાવર, એન્ડ વોટ આઈ સે એવરીથિંગ ઇઝ ધ સન. સન એટલે SUNની વાત નથી કરતો, SUN સનની વાત કરું છું. તો આ સૂર્ય આ કુંડળીમાં નબળો પડ્યો સાહેબ, હવે જાન્યુઆરી 2020 સુધી નબળો પડવાનો છે. એટલે બધા જ માનદ ચહેરાઓ હોય કોંગ્રેસની અંદર, પણ કોંગ્રેસને તારવાનું કામ તો કોઈ કરી નહીં શકે. નીચે નીચે પર્વતની ટોચની નીચે ચાલ્યા કરશે, તળિયે ચાલ્યા કરશે, તળેટી પર ચાલ્યા કરશે. કોંગ્રેસને લઈને આમાંથી એક પણ નેતા શિખર ઉપર, ધ પિનેકલ ઓફ સક્સેસ, ધ ટોપ ઓફ ધી માઉન્ટેન કોઈ લઈ જઈ શકે એવા એક પણ ચહેરા કોંગ્રેસ પાસે અત્યારે હાલ નથી. એ 100% ચહેરો આવે, કોઈ એવો ચહેરો આવે કે જેની પાસે આ તમામ સ્ટાર્સની તાકાત હોય, આ આ બધી જ વાતો હોય, તો કોંગ્રેસનું કંઈક પરિવર્તન થઈ શકે છે. પણ મેં કહ્યું એમ, જાન્યુઆરી 2020 સુધી કોઈ ચહેરો આવી શકે એમ છે જ નહીં, શક્યતા જ નથી, કોઈ શક્યતા નથી. જી
બરખાજી શું કહેશો કોંગ્રેસને લઈને? હું પણ એ જ કહીશ કે ગુજરાતમાં તો એટલીસ્ટ નોટ પોસિબલ, ઇવન ટિલ 2024 એઝ આઈ સેડ કે કોંગ્રેસ ઇવન ઇન્ડિયામાં પણ પોસિબલ નથી, પણ એઝ આઈ સેડ કે 2024 થી 100% કોઈક ફિમેલ આવશે જે કોંગ્રેસનો ચહેરો બદલવાનો ટ્રાય કરશે, એન્ડ દેટ ફિમેલ વિલ હેવ ઓલ ધ ક્વોલિટીઝ વિચ યુ વોન્ટ રાઈટ નાઉ. અચ્છા નસુરજી, કોંગ્રેસની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપે રાહુલ ગાંધી વિશે કહ્યું કે રાહુલ ગાંધીમાં એ સ્પાર્ક છે અને એ તમામ બાબતો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો આપને શું લાગે છે? એક તો કોંગ્રેસની એક બહુ મોટી ભૂલ છે કે શંકરસિંહ વાઘેલાને એ લોકોએ જતા કર્યા. જી, વાઘેલાજીના પર્સનલ સ્ટાર્સ આ લોકોને જરૂર મદદ કરતે. અચ્છા, સ્ટાર શું છે, પબ્લિક સાથેના સંબંધ શું છે, એ બંને અલગ વસ્તુ છે. પણ જો એ હતે કોંગ્રેસની અંદર તો સ્ટાર્સ ડેફિનેટલી મદદ કરતે. બીજું કે શક્તિસિંહ ગોહિલ જે છે એ આગળ ચાલીને કોંગ્રેસને એક એવા મકામ પર પહોંચાડશે કે ચેલેન્જીસ તો ઉભા કરશે જ. હું નથી માનતો કે એક ડોસાઈલ, એક પડી ગયેલી, એક નબળી, એક સૂતી કોંગ્રેસ તમને જોવા મળશે, જરા બી નહીં. હવે જે સમય આવશે એમાં શક્તિસિંહ પોતે કરશે, દમ એમનો દેખાશે. એટલે કોંગ્રેસ હર 6 મહિને વર્ષે કઈ ને કઈ એવા મુદ્દા ઉભા કરશે, મોંઘવારી હોય કે જે કણ હોય. એટલે સુતેલી કોંગ્રેસ હવે તમને જોવા નહીં મળે. જે અત્યાર સુધી સાવ સુષુપ્ત દેખાતી હતી એવી કોંગ્રેસ હવે એક્ટિવ થવાની છે, અને એમાં શક્તિસિંહ ગોહિલ મહત્વનો રોલ હશે. અને કદાચ એવું પણ થાય કે આજે નહીં કાલે પરમ દિવસે પાછા શંકરસિંહભાઈ એમાં જોડાય, એવું પણ થઈ શકે છે. ચાન્સીસ આર ડેફિનેટલી ધેર. અચ્છા, આ લોકો પ્રયત્ન બી કરશે, અને જો એ પાછા આવે તો કમસે કમ વાંચા, જેમ કહેવાય સાહેબ કે ગરમી ચહેરો મળશે કોંગ્રેસ. યસ, અવાજ, લોકોને અવાજ સમજવા મળશે. જી, હવે એક ગીત લોકોને ગમે છે કે નથી ગમતું તો ખબર નથી, અવાજ ગમે છે કે નથી, પણ ગીત સાંભળવા તો મળશે. જી, શંકરસિંહ વાઘેલાની વાત કરી નસુરજીએ. શંકરસિંહ વાઘેલા એક કોંગ્રેસનો જાણીતો ચહેરો હંમેશા માનવામાં આવે, અને આ વખતે જે રીતે તેઓ નીકળી ગયા અને એક નવા જ મોરચાની રચના કરી, જનવિકલ્પ ખેર સમાચારોમાં પણ નથી ચમક્યું, લોકો સુધી પણ પહોંચ્યું કે નહીં એ તો ખેર હવે 18મીએ સ્પષ્ટ થઈ જશે, પરંતુ શંકરસિંહ વાઘેલા વિશે શું માનો છો? હવે જેના નામની અંદર શંકર અને વાઘ હોય અને સિંહ હોય પાછું, તો આઈ જસ્ટ સેલ્યુટ હિમ એઝ અ પર્સન. આઈ એપ્રિશિએટ હિમ, આઈ એડમાયર હિમ. બરોબર છે, કારણ કે એ માણસમાં, એની માણસની કુંડળીમાં, હું આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ મેન, આઈ એમ ટોકિંગ અબાઉટ હિઝ હોરોસ્કોપ, કે એના હોરોસ્કોપની અંદર એવી પોટેન્શિયાલિટી, એવી શક્તિ અને એવી તાકાત છે કે સત્તા પર બેસેલા માણસને પણ બાજુમાં ખસેડીને, પેલા ચેસમાં હોય ને જેમ, એવી રીતના હી કેન બી કિંગ, ચેકમેટ આપી શકે છે, ચેકમેટ આપી બાય મૂવિંગ ધી વજીર, હી કેન બી કિંગ ઇન ધ ગેમ ઓફ ચેસ. અચ્છા, અને આ ચેસની રમત છે ને રાજકારણ જેવી જ રમત છે સાહેબ. તો એની અંદર શંકરસિંહ માટે આપે જેમ કહ્યું એમ, એક પોટેન્શિયલ શક્તિશાળી ચહેરા તરીકે બહાર આવી શકે છે, એવું મને અત્યારે હાલ નહીં પણ હજુ 2-3 વર્ષ પછી લાગે છે ગ્રહોના આધારે. જી નસુરજી, એક ખૂબ જ મહત્વનો સવાલ ગુજરાતની જનતા માટે, ગુજરાતીઓ માટે, ગુજરાતના વિકાસ માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે, ગુજરાત હવે આગળના વર્ષોમાં ક્યાં હશે? ગુજરાત ખરેખર આગળના વર્ષોમાં, જે અહીંયાથી લોકો વિદેશ જાય છે, લંડન, અમેરિકા, એ બંધ થશે, અહીંયા બેરોજગારી ઓછી થશે, લોકોને ખરેખર 2018માં ઓપોર્ચ્યુનિટી મળશે. ઇંગ્લિશમાં એક બહુ સુંદર શબ્દ છે, લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે જે ગરીબ લોકો છે, પછી જે નાના વેપારીઓ છે, અને વિદેશથી પણ લોકો અહીંયા ઘણો બધો ઇન્વેસ્ટમેન્ટ કરશે. 5 વર્ષમાં અહીંયા જમીનના જે ભાવો છે, લોકોનું જીવનનું જે સ્તર છે, લોકો એટલે જીવે છે કે આપણે બધા આગળ વધીએ, સમૃદ્ધ થઈએ. આજે 5 રૂપિયા છે તો કાલે 10 રૂપિયા આવે, આપણા સંતાનોને સારું એજ્યુકેશન મળે, તો એ બધું હું જોઉં છું ડેફિનેટલી. એટલે ગુજરાતની જે સમૃદ્ધિ છે તે હજી ઉત્તરોત્તર વધવાની છે, વધશે, ગુજરાતની ખ્યાતિ હજુ પણ વધવાની છે. બિલકુલ બિલકુલ. ખેર, તો એ ખૂબ જ મહત્વપૂર્ણ અને સૌથી સારી વાત દરેક ગુજરાતીઓ માટે બિલકુલ જ હશે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાવા માટે. આ ચર્ચાને આપણે સમયના અભાવે અહીં અટકાવીએ છીએ. જી, આભાર માનવો જોઈએ કે આટલા પ્રેમથી અમારી વાતો સમજી અને કેટલા પ્રેમથી એ લોકોએ અમારા ઉત્તર સમજ્યા અને કેટલા પ્રેમથી વોટ કર્યો. બિલકુલ બિલકુલ બિલકુલ. અને આપ સૌનો આભાર. પહેલા તો પ્રજાતંત્ર એ મોટામાં મોટું તંત્ર છે, એમાં કોઈ જ્યોતિષ નો મંત્ર ચાલતો નથી, કોઈ તાંત્રિક ચાલતો નથી, કોઈ તંત્ર ચાલતું નથી, એ લોકો જ ભગવાન છે, તમે અમારા ઈશ્વર છો.
જી ઉતારે છે. આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ વાદ વિવાદ અને ઝી 24 કલાક સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, વાદ વિવાદમાં આજે આપણે ગ્રહોના ગણિતને સમજવાનો પ્રયાસ કર્યો. એક્ઝિટ પોલના જે તારણો આવ્યા હતા એવું જ કંઈક તારણ ગ્રહોનું ગણિત પણ કહી રહ્યું છે. પરંતુ હવે દિવસો દૂર નથી, અબ દિલ્હી દૂર નહીં. 18મી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ખરેખર જનતાએ કોને પસંદ કર્યા છે, કયા પ્રતિનિધિને પસંદ કર્યા છે, હવે ખૂબ જ નજીકમાં સ્પષ્ટ થવાનું છે. અત્યારે વાદ વિવાદમાં આટલું જ. મને એટલે કે તોરલને આપશો રજા. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.